મારા જેવા સૌ અગરિયા ભાઈઓ બહેનોને સોમના અને મારી રમીલાવતી રામ 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 રામ. સોમ, હા, આંખો બંધ કરો તો. કેમ? હું કઉ છું ને, થોડી વાર માટે આંખો બંધ કરો ને. લો આ આંખો બંધ. હા, હવે મને એમ કહો કે મારી બુટ્ટી કેવી લાગે છે. વાહ વાહ, બહુ સરસ છે ને. તો હવે મને એમ કહો કે એ કેવા કલરની છે? ધૂળ ને ઢેફા. આંખ બંધ હોય તો કેવી રીતે કહું? રમીલા, બંધ આંખે કેવી રીતે દેખાય? બસ આ જ વાત આજે આપણા ભાઈ બહેનોને સમજાવવાની છે. એમને સમજાવવાનું છે કે આંખ એ આપણું સૌથી અગત્યનું અંગ છે. આંખ છે તો દુનિયા છે, આંખ છે તો જીવન છે. આંખ એ સાચે જ આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. આ રંગબેરંગી ફૂલો, તેના ઉપર રમતા પતંગિયા, ઝરણાઓ, કલકલ વહેતી નદીઓ, લીલીછમ ધરતી અને તેના ઉપર વસેલી આ અજાયબી સમી સૃષ્ટિ, આ તમામ વસ્તુઓને જોવા માટે આંખની જરૂર પડે છે. જરા થોડી વાર માટે આંખ બંધ કરીને જુઓ કેવું લાગે છે. જાણે ચારે તરફ અંધકાર છવાઈ જાય છે અને થોડીક જ ક્ષણોમાં આપણે આંખો ખોલવા માટે મજબૂર બની જઈએ છીએ. કામ કરવા માટે પણ આંખોની જરૂર પડે છે. બંધ આંખે અથવા તો બગડેલી આંખોથી કામ કરવું શક્ય બને ખરું? તેથી જ આવી અનમોલ રતન જેવી આંખોની સંભાળ લેવી ખૂબ જરૂરી બને છે, ખાસ કરીને રણમાં કામ કરતી વખતે. આપણે સૌ વર્ષના 8-8 મહિના આ રણમાં કામ કરીએ છીએ. અગરમાં દિવસ રાત કાળી મજૂરી કરીને રોટલો રળીએ છીએ. ઉનાળાનો ધૂમધકતો તડકો હોય કે શિયાળાનો સુસવાટા મારતો પવન, આપણે ટાળ કે તડકો જોયા વગર કામ કરતા રહેવું પડે છે. જો કામમાં થોડીક પણ આળસ કરીએ તો મીઠું બગડે, અને જો સારું મીઠું ન પાકે તો આપણી રોજીરોટી કેવી રીતે ચાલે? પણ આ બધું કામ કરવામાં આપણા શરીરને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. એમાંય આપણી આંખોને તો સૌથી વધારે વેઠવાનું આવે છે. આંખું બરે મીઠાના હિસાબે આંખું બરે, અને આમ દૂર નજર કરે તો દેખાય નહીં, આંખમાં પાણી આવે, દુખાવો થયા કરે, એના લીધે માથાના દુખાવો થાય, પાણી આંખમાં આવે. હા, આંખમાં તકલીફ થાય ને અત્યારે જો બહુ. આ જો નજીકના ચશ્મા મારા બે નંબરે પહોંચ્યા, બે નંબર ચશ્મા હે તો અત્યારે વાંચી ના શકું હું, રાતે ના વાંચી શકું, દિવસે વાંચી શકું, એટલો ફેર દેખાય નહીં. બહુ તડકો સડે એટલે આમ સીટે દેખાય નહીં, માણા બે લાગે. અને આમ આંખું પાણી બહુ આખે દૂર જોવા જાય, એક જ ધારું આમ જોઈ રહ્યું ઝીણી નજરે તો તરત આંખમાં પાણી આવે. આંખું બરે, આંખું બરે એમ તો ચારક ચારક રાતે આસે આંખમાં પાણી આવે, ચારક કુદણ કુદણ રાતે હુતા હોય એટલે આંખી મહિના પર પાણી આવે કરે, અને આમ દાડે દેખાય નહીં તડકાનું છે આંખે. રણમાં કામ કરતા અગરિયા ભાઈ બહેનોમાં આંખની જે તકલીફો જોવા મળે છે તેમાં આંખોમાં બળતરા થવી, આંખો લાલ રહેવી, આંખોમાંથી પાણી પડવું, આંખે ઝાંખપ લાગવી અથવા ઓછું દેખાવું અને આંખોનો દુખાવો, ઉપરાંત કેટલીક વાર આંખો સૂકી રહેવી, આંખ ઉપર સોજો આવવો, વેલ થવી અને નાની ઉંમરે મોતિયો આવવો જેવી તકલીફોનું પ્રમાણ વધારે જોવા મળે છે. આંખની આ તકલીફો થવા પાછળ આપણા કામની પરિસ્થિતિ અને રણનું વિષમ વાતાવરણ કારણરૂપ બને છે. રણની બહેનોમાં આંખની જે તકલીફો જોવા મળે છે તે થવાના મુખ્ય કારણ છે અગરના પાણીમાં પડતા તડકાને કારણે આંખો અંજાવાથી, રણમાં સતત ઉડતી ધૂળના રજકણો આંખમાં જવાથી અને કુપોષણના કારણે, ખાસ કરીને આંખોને માટે જરૂરી એવા વિટામિન એ ની ઉણપને કારણે. આંખમાં જોઈએ તો કામના કારણે લોકોને સતત લાઇટના રિફ્લેક્શન, જે પરાવર્તિત કિરણો આપણે કહીએ છીએ, કે કામ કરતી વખતે એને સીધી એને લાઇટ છે પરાવર્તિત થઈને સીધી આંખમાં આવે છે. એના કારણે જે ફોટો સેન્સિટિવિટીના જેને તકલીફો થાય છે, એના કારણે જે આ આપણે કહેવાય કે મોતિયો આવવાની જે તકલીફ છે એ બહુ વહેલી ઉંમરે લોકોને થઈ જતી હોય છે.
આંખો એની નબળી પડતી જાય છે, સતત રિફ્લેક્શનના કારણે એને આંખો પણ નબળી પડતી જતી હોય છે. મીઠાના અગરમાં સૂર્યના કિરણો પરાવર્તિત થઈને આંખમાં જાય છે, જેના કારણે આંખો અંજાઈ જાય છે અને આંખોને નુકસાન પહોંચે છે. સતત 8 મહિના સુધી મીઠાના અગરમાં કામ કરતી વખતે વારંવાર આવું થાય છે. પરિણામે આંખની 2 મુખ્ય તકલીફો આપણી બહેનોમાં જોવા મળે છે, જેમાં પહેલી છે નાની ઉંમરે મોતિયો આવવો અને બીજી આંખોમાં ઝાંખપ આવવી કે ઓછું દેખાવું. સામાન્ય રીતે મોતિયો 55 કે 60 વર્ષની ઉંમરે આવે છે, પરંતુ અગરમાં સતત કામ કરવાના કારણે મોતિયો ઘણી નાની ઉંમરે એટલે કે 35 થી 40 વર્ષની ઉંમરે આવવાના ઘણા કિસ્સાઓ જોવા મળે છે. આંખે મોતિયો આવ્યો છે તે કેવી રીતે જાણી શકાય? તેના માટે મોતિયો આવવાના લક્ષણો પણ જોઈ લઈએ. આંખેથી ઝાંખું દેખાય, રાત્રે જોવામાં તકલીફ થાય, સામાન્ય પ્રકાશથી પણ આંખો અંજાઈ જાય. આવા લક્ષણો જોવા મળે તો ડોક્ટર પાસે મોતિયાની તપાસ કરાવવી જરૂરી બને છે. મોતિયો જો પાકી ગયો હોય તો તેનો એકમાત્ર ઈલાજ તેને ઓપરેશનથી દૂર કરવાનો છે. આપણી ઘણી બહેનો ઓપરેશનના નામથી ગભરાય છે અને મોતિયાનો ઈલાજ કરાવતી નથી. આમ કરવાથી આંખને કાયમી નુકસાન થઈ શકે છે. તો એને માટે ઝાંખું દેખાય તો બતાવી દેવાનું અને પછી મોતિયો આવ્યો એવું નક્કી થાય તો એનું ઓપરેશન કરાવવું જરૂરી છે. હવે એમાં કોઈ બીક રાખવાની જરૂર નથી. અત્યારે બધું એટલું બધું આગળ સાયન્સ વધી ગયું છે કે મોતિયાનું ઓપરેશન 15-20 મિનિટમાં થઈ જાય છે અને કોઈ તકલીફ થતી નથી. એટલું ધ્યાન રાખવાનું કે ઓપરેશન કર્યા પછી થોડો ટાઈમ જે સાર સંભાળ લેવાનું તમને સમજાવવામાં આવે એ કરવાનું જરૂરી છે. મોતિયાનું ઓપરેશન ખૂબ જ સરળ છે અને સલામત પણ છે. આ ઓપરેશન થોડીક વારમાં જ થઈ જાય છે અને 4-5 દિવસમાં ફરીથી રોજિંદા કામ કરી શકાય છે. મોતિયાનું આવું ઓપરેશન દરેક જિલ્લા સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે થાય છે, એટલે કે તેનો કોઈ જ ખર્ચ આપવાનો હોતો નથી. રણમાં પણ આની પ્રાથમિક તપાસ કરાવી શકાય છે, પરંતુ ઓપરેશન માટે દવાખાને તો જવું જ પડે. આખો દિવસ તકલીફ થતી હતી. અચ્છા, શું થતી હતી તકલીફ? દેખાતું નહોતું કઈ. અચ્છા, ઓછું દેખાતું. એની માટે તમે શું કર્યું? એની માટે મેં દવાખાને બતાવી મને કે તમારું મોતિયો બેન આવી ગયો. અચ્છા, પછી અમને તારીખ આલી, અમે તારીખે જઈએ પછી મોતિયો ઉતરાય. એટલે મોતિયો ઉતરાય પાટડી? પાટડી. હવે કમ્પ્લીટ દેખાય છે? કમ્પ્લીટ દેખાય. આંખોને અંજાઈ જવાથી બચાવવાના ઉપાય. હવે આ અટકાવવા માટે આપણે એમને એક સલાહ આપી શકીએ કે એને બ્લેક ગોગલ્સ આપણે એને આપી શકીએ, જેના કારણે કામ કરતી વખતે એ લોકો જો પહેરે તો આ રિફ્લેક્શન વધતા જે ધૂળ ઉડે છે એના કારણે એલર્જીક રિએક્શન એ આ ઓછા થઈ શકે છે, જે એનો એક સીધો સાદો ઉપાય છે અને બહુ ઇફેક્ટિવ એનો ઉપાય છે. સૌથી સરળ અને સાદો ઉપાય છે અગરમાં કામ કરતી વખતે કાળા ચશ્મા અને માથે ટોપી પહેરી રાખવી, જેથી આંખો અંજાઈ જવાથી બચી શકાય અને મોતિયા જેવી તકલીફને વહેલા આવતા ટાળી શકાય. ઉપરાંત કામ કરતી વખતે માથે ટોપી પહેરી રાખવાથી સૂર્યના સીધા કિરણોને આંખમાં જતા રોકી શકાય છે. ગમબૂટની સાથે કાળા ચશ્મા અને ટોપી દરેક અગરિયા ભાઈ બહેનને સરકાર દ્વારા જે કિટ આપવામાં આવે છે તેમાં વિનામૂલ્યે અપાય છે, પરંતુ ઘણી બહેનો શરમ અને સંકોચના કારણે ચશ્મા હોવા છતાં પહેરતી નથી. આપણી આંખની સુરક્ષામાં શરમ શા માટે રાખવી? રતન જેવી આંખ સાચવવામાં સહેજે સંકોચ ન ચાલે. તો બહેનો, અત્યારે જ નક્કી કરી લો કે જ્યારે જ્યારે અગરમાં કામ કરીશું ટોપી તથા કાળા ચશ્મા જરૂર પહેરીશું. હું અગરમાં કામ કરવા માટે તૈયાર છું. અને તમે? અરે વાહ રમીલા, કેવી લાગુ છું? એકદમ સિનેમાની હિરોઈન જેવી. આંખની તકલીફ થવાનું બીજું મુખ્ય કારણ છે ધૂળ અને ઉડાણનું આંખોમાં જવું. કામ કરતી વખતે રણમાં ઉડતી ધૂળ અને મીઠાના રજકણોનું ઉડાણ આંખમાં જાય છે, જેના કારણે આંખો લાલ રહેવી, આંખોમાં ખંજવાળ આવવી અને સતત પાણી ઝરવું
તથા આંખોમાં વેલ થવી જેવી તકલીફો જોવા મળે છે. બીજું અહીંયા સતત અહીંયા ધૂળ એક ઉડતી હોય છે, એટલે એલર્જીક કન્ડિશન કહેવાય આપણે, એના કારણે સતત પાણીની તકલીફ હોય એમને, આંખમાંથી પાણી ઝરતું હોય છે અને આંખનો ચેપ પણ વધી જતો હોય છે, આંખો લાલ થઈ જવી, અને એને આપણે આંખની વેલ પણ કહીએ છીએ કે વેલ વધવાના કારણો આ લોકોમાં વધારે હોય છે. જો આવી સામાન્ય તકલીફમાં ધ્યાન ન રાખીએ તો આંખોને ચેપ લાગી શકે છે અને ગંભીર નુકસાન થઈ શકે છે. આંખની આ પ્રકારની તકલીફોના ઇલાજ માટે ડોક્ટરની સલાહ મુજબ આંખમાં ટીપા નાખવા. રણમાં આવતી મેડિકલ વાનમાં આ આંખના ટીપા વિનામૂલ્યે આપવામાં આવે છે. ધૂળની એલર્જીથી બચવા માટે ફરી એક વખત એ જ સાદો અને સરળ ઉપાય કામમાં આવે છે કે હંમેશા કાળા ચશ્મા પહેરીને જ કામ કરવું. આપણને આપવામાં આવેલા ચશ્મા એવી રીતે બનાવવામાં આવ્યા છે કે કોઈ પણ તરફથી ધૂળ કે રજકણો આંખોમાં જઈ ન શકે. પરંતુ ચશ્માને લગતા કેટલાક પ્રશ્નો પણ સામે આવ્યા છે. આંખો માટે તમને ચશ્મા આપ્યા છે? એ તો ચશ્મા વાગે હે, ત્યાં પડ્યા વાગે હે, આમ આંખે તો દેખાય જ નહીં, ટુકડે જોઈ ને તો એમ થાય ગમણે ગલટ્યું ખાઈને પડશું ભાઈ, એટલે પાટામાં પહેરી ઉતરાય જ નહીં, એવું પડ્યા આ અનપા હા બે કોર વાગે હા અહીંયા વાગે અહીંયા વાગે. કેટલીક બહેનોની સમસ્યા એ છે કે ચશ્મા વાગે છે. ક્યારેક ચશ્માની સાઈઝ નાની હોય તો આવું બની શકે છે. ઉપરાંત કેટલીક બહેનોની ફરિયાદ છે કે ચશ્મા પહેરીને કામ કરતા ફાવતું નથી. તેનું કારણ છે કે આપણને ચશ્મા પહેરીને કામ કરવાની આદત નથી, તેથી શરૂઆતમાં થોડોક સમય આવું થઈ શકે છે. પરંતુ કામ કરતી વખતે જો આવી નાની તકલીફો વેઠીને ચશ્મા પહેરી રાખીએ તો આંખોને ગંભીર બીમારીથી બચાવી શકાય છે. જ્યારે જ્યારે તમે પણ અગરમાંથી કામ કરીને આવો ત્યારે આવી રીતે ચોખ્ખા પાણીથી આંખો જરૂર ધોવી. રમીલા, બીજું પાણી લાવતો. હવે કેટલી વાર ધોશો? અરે મારા માટે નહીં, તારા માટે. કામ કરીને આવી ને સીધી રોટલા ઘડવા બેસી ગઈ. લો તું ધોઈ લે. કોને ધોઉં? અરે મને નહીં, તારા મોઢાને અને તારી આંખોને. પણ એનાથી શું થશે? આંખોની સુરક્ષા. રણમાં ધૂળની એલર્જીથી બચવા અને આંખોની સંભાળ માટે વધુ એક ઉપાય છે આંખોને ચોખ્ખા પાણીથી સાફ કરતા રહેવું. રણમાં હવે તો ટેન્કર નિયમિત રીતે આવે છે, એટલે ચોખ્ખું પાણી આપણને સરળતાથી મળે છે. પહેલા પાણીના અભાવે આપણે મોઢું તથા આંખોને ધોવાનું ટાળતા, હવે એ પરિસ્થિતિ નથી. તેથી દિવસમાં 2-3 વખત આ રીતે આંખમાં પાણીની છાલક મારીને આંખોને ધોવી. આવું કરવાથી આંખમાં ગયેલા મીઠાના રજકણો, રણની માટી તથા ધૂળને સહેલાઈથી સાફ કરી શકાય છે અને આંખની એલર્જીથી તથા તેનાથી લાગતા ચેપથી બચી શકાય છે. માલ ન્યુટ્રિશન જે આપણે કહેવાતું હોય છે કે લોકોને અહીંયા જે કુપોષણ, કેમ કે જમવા આપણે જે સિટીમાં મળે છે એ વસ્તુ અહીંયા પહોંચવી અશક્ય છે, બરોબર છે? એટલે એના કારણે અમને વિટામિન એ જે લીલા પાંદડાવાળા અને એમાં શાકભાજીમાંથી ને ફળ ફૂળમાંથી મળશે એ અહીંયા મળી શકતું નથી. એટલે એમને જે રસુંધો કહેવાય આપણે, એની તકલીફો રાતે જોવામાં તકલીફ પડતી હોય, એમને નાઇટ બ્લાઇન્ડનેસ કહેવાય, એ તકલીફો આ લોકોમાં વધારે જોવા મળતી હોય છે. આંખની તકલીફ માટે જવાબદાર એક અગત્યનું પરિબળ છે કુપોષણ, એટલે કે રણમાં ખોરાક દ્વારા આપણને મળતું ઓછું પોષણ. વરસાદના 4 મહિના આપણે ગામમાં રહીને જ્યારે રણમાં આવીએ ત્યારથી આપણી ખાવા પીવાની ટેવો બદલાઈ જાય છે. જે કંઈ મળે તેનાથી ચલાવી લેવાનું, મોટા ભાગે સૂકા શાકભાજી અને રોટલો. આવા ખોરાકથી શરીરને પૂરતા વિટામિન